હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ મિલીજુલી સબ્જીની રેસીપી. આ સબ્જી જો તમારા ઘરમાં અત્યારે જે પણ શાકભાજી અવેલેબલ હોય તેમાંથી બનાવી શકાય છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અત્યારે ઘરે કંઈ પણ નવું અને ટેસ્ટી શાક ખાવાનું મન થાય તો આ સબ્જી જરૂરથી બનાવજો. ફ્રેન્ડ્સ, રેસીપી જોઈતા પહેલાં તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. તેના માટે નીચે એક રેડ બટન આપેલું છે, તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો. તો ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે મિલીજુલી સબ્જી બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં અહીંયા આ બધું જ શાકભાજી લીધેલું છે. તમારા ઘરમાં અત્યારે જે પણ શાકભાજી અવેલેબલ હોય તે બધું જ શાકભાજી તમે આ શાકમાં એડ કરી શકો છો. મેં અહીંયા મેથીની ભાજી, ટામેટા, ગાજર, રીંગણ, મરચા, કોબીજ, આદુ, ડુંગળી અને બટાકા લીધેલા છે. આમાંથી તમારા ઘરમાં આ સિવાયનું કે આટલું જે પણ અવેલેબલ હોય તે બધા જ શાકમાંથી આ મિલીજુલી સબ્જી બનાવી શકાય છે. એટલે જ આ શાકને મિલીજુલી સબ્જી કહેવાય છે, કારણ કે બધું જ શાક આપણે થોડું થોડું વધ્યું હોય તો આપણને ક્વેશ્ચન થાય કે હવે આ શાકનું શું બનાવવું, ત્યારે તેમાંથી આ એકદમ ટેસ્ટી અને નવું શાક બનાવી શકાય છે જેનું નામ મિલીજુલી સબ્જી છે. તો પહેલા આપણે ગ્રેવી બનાવવા માટેનું શાક કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા એક બાઉલમાં ટામેટા, ડુંગળી, આદુ અને મરચાને સમારી લીધા છે. આ સામગ્રીઓનું કોઈ પણ પરફેક્ટ માપ નથી, તમારે જેટલું પણ બચ્યું હોય કે જેટલું એડ કરવું હોય એટલું એડ કરી શકાય. ત્યારબાદ આપણે આ રીતે તેને મિક્સરના જારમાં ક્રશ કરી અને એકદમ સરસ એવી પ્યુરી બનાવી લઈશું. ત્યારબાદ હવે જે બાકીનું શાકભાજી બચ્યું છે તેને આપણે એકદમ બારીક સમારી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એવી રીતે આ રીતે એકદમ શાક બધું બારીક સમારી લેવાનું છે. અને આ બધું જ શાક મેં પહેલાંથી વોશ કરીને રાખ્યું છે. હવે એ શાકને આપણે કુકરમાં એડ કરી દઈશું અને માપનું પાણી એડ કરી દેવાનું અને શાકને આપણે બાફવા માટે મૂકી દઈશું. આ શાકને આપણે એકદમ કમ્પ્લીટલી નથી બાફવાનું, બટ 70-80% જેટલું આપણે તેને કૂક કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ રીતે બફાઈ અને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એક પેનમાં 2-3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આદુ મરચાંની તૈયાર કરેલી પેસ્ટ એડ કરીશું અને પહેલા પેસ્ટને એકદમ સરસ રીતે કૂક થવા દઈશું. આદુ મરચાંની પેસ્ટ સરસ રીતે કૂક થઈ જાય ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ એડ કરી દઈશું અને તેને પણ એકદમ સરસ રીતે કૂક થવા દઈશું. તો આદુ મરચાંની પેસ્ટ અને ડુંગળી સરસ રીતે કૂક થઈ જાય ત્યારબાદ લાસ્ટમાં આપણે તેમાં ટામેટાની તૈયાર કરેલી પ્યુરી એડ કરીશું અને તેને પણ એકદમ સરસ રીતે કૂક થવા દઈશું. તેને ઢાંકી અને 2-3 મિનિટ સુધી રહેવા દઈશું જેથી કરી અને તે એકદમ કમ્પ્લીટલી કૂક થઈ જશે. તમે જોઈ શકો છો પ્યુરીમાંથી તેલ છૂટું પડવા લાગે આપણે ત્યાં સુધી તેને કૂક થવા દેવાનું છે. તો હવે આપણે તેમાં મસાલાઓ કરી લઈશું. તેના માટે એડ કરીશું 1 ચમચી જેટલું મીઠું, 1-1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચપટી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. આ સમયે જો તમારે કોઈ પંજાબી મસાલો એડ કરવો હોય તો એ પણ એડ કરી શકાય. હવે મસાલાઓને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને આ સમયે તમે તેને ટેસ્ટ કરી અને મસાલા એડજસ્ટ પણ કરી શકો છો. તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. આ સમયે હવે આપણે તેમાં એડ કરીશું 2 ચમચી જેટલી ફ્રેશ મલાઈ. મલાઈ એડ કરવાથી આ શાકનો ટેસ્ટ એકદમ સરસ થઈ જાય છે અને તેનું ટેક્સચર પણ એકદમ સરસ થઈ જશે. તો મલાઈ તો જરૂરથી એડ કરવી. તો હવે ગ્રેવીમાંથી સરસ રીતે તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું. તમે જોઈ શકો છો બિલકુલ આ રીતે આપણી ગ્રેવી એકદમ કમ્પ્લીટલી કૂક થઈ ગઈ છે. તો હવે આ સમયે તેમાં આપણે બાફેલા જે શાકભાજી છે તે બધા જ શાકભાજી એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે ગ્રેવી જોડે મિક્સ કરી દઈશું.
આ સમયે આપણે જ્યારે બાફેલું બધું શાકભાજી એડ કર્યું છે ત્યારે જો તમારે પનીર તળીને એડ કરવા હોય તો પનીર પણ એડ કરી શકાય. તો આપણું શાક બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. જે પણ ઘરમાં થોડું થોડું શાક બચ્યું હોય અને તેનું શું બનાવવું તે કંઈ ખબર ના પડે ત્યારે આ રીતેની મીલીજુલી સબ્જી જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. તો આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપીને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે બધા જ ગ્રુપમાં તો જરૂરથી શેર કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે તે ફ્રીમાં છે.